મારું નામ તન્વીશ ભટ્ટ છે અને આઈ એમ અ લોયર બાય પ્રોફેશન. આઈ એમ પાર્ટ ઓફ અ ફર્મ કોલ વાડિયા ગાંધી એન્ડ કંપની. આઈ એમ અ પાર્ટનર દેર અને આઈ એમ હેડિંગ દેર અમદાવાદ ઓફિસ. મેં એકચ્યુઅલી જ્યારે આ ઘર હું કરતો હતો ઇન 2014, એ વખતે મેં એક જગ્યાએ મારા એક ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું કે નાઉ ધીસ ઓટોમેશન થિંગ્સ આર વેરી ઇન ધ હાઉસ. એટલે હું એક જગ્યાએ ડેમો માટે ગયો હતો. ત્યાં મને મિહિરભાઈ મળ્યા હતા અને એમણે મને થોડુંક સમજાવ્યું. ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. અને પહેલાં એવું હતું એ વખતે કે કોઈ ઓટોમેશન લેતા નહોતા ઘરમાં અને પીપલ વેરી સ્કેપ્ટિકલ. પણ બધું જોયા પછી મને લાગ્યું કે આજે નહીં લઉં તો 4-5 વર્ષ પછી હું રિગ્રેટ કરીશ, બીકોઝ આઈ ફેલ્ટ કે 4-5 વર્ષ પછી ધીસ વુડ બી સમથિંગ વિચ ઇઝ વેરી ઇન અને વુડ બી અ નેસેસિટી. એટલે ઓબ્વિયસલી નવું હતું, થોડું ઓન અ હાયર સાઇડ, ઓન એક્સ લિટલ એક્સપેન્સિવ બી હતું, પણ આઈ થોટ ઇટ વોઝ નેસેસરી. સો આઈ કટ કોર્નર સમવેર એલ્સ, બટ આઈ ઇવેન્ટ ફોર ઓટોમેશન. ઘરના બધા ફેમિલી મેમ્બર્સ, ઇનફેક્ટ ઘરના મેડ બી યુઝ કરે છે. એ લોકોનો યુઝ જ લિમિટેડ છે, કારણ કે પેલું કર્ટન્સ છે કે લાઇટ ઓફ ઓન એટલું એ લોકો કરતા હોય છે. એટલે એ લોકોને બી ઇઝી છે, બીકોઝ ઇટ્સ વેરી સિમ્પલ, ધ મોડ્યુલ ઇઝ વેરી સિમ્પલ ટુ યુઝ. એટલા માટે જનરલી પ્રોબ્લેમ એ થતો હોય છે કે આપણે પહેલાં બધા જે લોક્સ હોય તો ચાવીઓ લઈને ઘરની બહાર નીકળે, ઘણી વાર ભૂલી જાઓ, રાખવું પડે, એક્સ્ટ્રા કીઝ રાખવી પડે, બગડી જાય ઘણી વાર, ઓવર પીરિયડ ઓફ ટાઈમ બધું વળી જતી હોય છે ને બધું. એટલે કમ્પેર્ડ ટુ દેટ ધીસ ઇઝ વેરી 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 કન્વીનિયન્ટ. બાયોમેટ્રિકથી બી ખુલે છે, તમારું કી કોડથી બી ખુલે છે, અને પ્લસ કી તો છે, કી મેં હજી સુધી કોઈ દિવસ યુઝ કરી નથી, જરૂર બી નથી પડી. અને ઇટ્સ વેરી ગુડ બીકોઝ તમારે ઇવન એની જે બેટરીઝ પર ચાલતી હોય છે તો બેટરીઝ તમારે લો થવા હોય તો બી ઇટ ગીવ્સ અ સિગ્નલ, તમને જણાવી દેતું હોય છે, તો દેન યુ કેન ઇમિડિયેટલી યુઝ ઇટ અને ચેન્જ બેટરી રિપ્લેસ કરીને તમે કરી શકો છો. ઇસ સિસ્ટમ ઇઝ વેરી ગુડ. 2-3 વસ્તુ ખાલી જોવું પડે કે તમારે વેધર યુ નીડ અ બ્લુ રે ઓર નોટ. એ બહુ જ ભાગ્યે જ તમારે એનો ઉપયોગ થતો હોય છે વેરી ફ્રેન્કલી, બીકોઝ હવે જોવામાં બી ટીવી સિવાય બી હવે બધું જ પેલું ઓનલાઈન નેટફ્લિક્સ અને બધું આવી ગયું છે. એટલે યોર સીડી યુઝેજ ઇઝ વેરી લેસ. પણ એકાદ કદાચ જરૂર પડે, કોઈક વાર તમારું કોઈ ફેમિલી આલ્બમ જોવું હોય તો જ કદાચ એ જરૂર પડતી હોય છે, બાકી નહીં. બટ અધરવાઇઝ ઇટ ઇઝ વેરી પ્રોપર. જનરલી જે યુઝ થતું હોય છે એ પેલા કેચિક્સ વાયર્સ ને બધા, ધોઝ આર ઓલ્સો, એ બધા કેબલ્સ દેખાતા નથી, પ્લસ ધોઝ આર ઓલ વેરી રગેડ થિંગ્સ. એટલે જનરલી એનું મેન્ટેનન્સ આવે કે તમારે ચેન્જીસ કરવાના એવું બનતું નથી હોતું. અને ઓબ્વિયસલી ઇન્ટિરિયર લુક માટે ઇટ ઇઝ ઓલવેઝ નેસેસરી કે કોઈ તમારા વાયર્સ દેખાવા ના જ જોઈએ. એટલે દેટ વે ઇટ ઇઝ પ્રોપરલી સેટઅપ. પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારું ઘર બનાવતા હો એ વખતે જ તમારા ઓટોમેશનના વ્યક્તિ, ઇલેક્ટ્રિશિયન અને તમારું ઇન્ટિરિયર ત્રણેયનું એક સિંક પ્રોપર હોવું જોઈએ. ઇફ આઈ સ્ટાર્ટ ફ્રોમ હિયર તો મારા કર્ટન્સ ડ્રો થઈ જાય છે, હું સ્ટોપ કરું તો ઓટોમેટિક કર્ટન્સ ખુલી જાય છે, સો દેટ પ્રોગ્રામિંગ ઇઝ ડન. પ્લસ મેં મારા ઘરમાં જે હોલમાં ને એમાં અમુક જે કર્ટન્સ કરેલા છે તો બપોરના મારે થોડોક પેલો તડકો ને આવતો હોય છે તો એનું બી પ્રોગ્રામિંગ કરેલું છે કે બપોરે અમુક એક ટાઈમે આખા પછી કર્ટન્સ બંધ થઈ જાય ઓટોમેટિકલી અને સવારના પાછું વહેલા 6 વાગ્યા પહેલાં ખુલી બી જાય છે. લાઇનનો બિગેસ્ટ એડવાન્ટેજ ઇઝ ઇટ્સ વેરી સીમલેસલી વર્કિંગ. હું અહીંયા સપોઝિંગ કોઈ મારું એસી ચાલુ કરતો હોઉં કે ટીવી ચાલુ કરતો હોઉં, કોઈ બી રૂમમાં હોઉં, તો યુઝ્યુઅલ થિંગ ઇઝ કે તમે કોઈક દબાવો તો એકાદ સેકન્ડ પછી એ ત્યાંથી પિકઅપ કરે, બીકોઝ ઇટ્સ ઓલ થ્રુ વાઇફાઈ, એટલે પિકઅપ કરે, ત્યાંથી સિગ્નલ્સ મોકલે. બિગેસ્ટ એડવાન્ટેજ મને જે લાગ્યું છે ધ સીમલેસ વર્કિંગ, હું જેવું પ્રેસ કરું છું મારું એસી ચાલુ થાય છે કોઈ બી જગ્યાએ, ઇવન ઇફ આઈ એમ નોટ અ વેરી લો, સ્લાઇટલી લોઅર સિગ્નલ ઓન વાઇફાઈ ઓલ્સો, તો બી એ પકડી લે છે. કીપેડનો યુઝેજ ઘણી વાર, એટલે ફોન ક્યાંક ના જોડે હોય કે ઇવન સ્ટાફને કોઈક વાર ચાલુ બંધ કરવું હોય તો કીપેડનો યુઝ એ લોકો કરતા હોય છે. આઈ થિંક ઇટ ઇઝ નેસેસરી સાઈડ બાય સાઈડ. કોઈક વાર તમારું કંઈક બગડ્યું, તમારે લાઇટ્સનો કે કશું બી ઇસ્યુ થાય તો તમારે, અને મેં જે જોયું છે કે જે મારા ત્યાં લાગેલી છે ધીસ હેવ અ વેરી એસ્થેટિક લુક. એટલે એનું લુક વાઇઝ બી ડઝ નોટ લુક લાઈક અ કી. આપ જોશો તો ઇટ ઇઝ નોટ અ કી, ઇટ ઇઝ જસ્ટ તમને લાઈક એક સરસ ફ્રેમ મૂકેલી છે. વેરી ગુડ પીપલ એ લોકોએ એકદમ જ સર્વિસ વાઇઝ, જેટલા સારા સેલ્સમેન છે એટલા જ સારા આફ્ટર સર્વિસ વાળાવી છે. એટલે રિલેશનશીપ હેઝ બીન ગુડ, બોથ આર વેરી મોટિવેટેડ એન્ડ આઈ ફાઇન્ડ દેમ વર્કિંગ રિયલી હાર્ડ એન્ડ આઈ વિશ દેમ ઓલ ધ બેસ્ટ ફોર દેટ. ઇટ્સ અ સબ્જેક્ટિવ થિંગ બટ એટલીસ્ટ આઈ વિલ ગિવ ધેમ 9.5.